હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે એલકે એકેડેમીમાં. હું છું હરિયમ અને આજે આપણે જોઈશું ઓક્ટોબરનું ફોર્થ વીકનું કરંટ અફેર્સ. ઓકે, તો આપણો ફર્સ્ટ ટોપિક છે વિરોધ કરવાનો અધિકાર. ચર્ચામાં કેમ? તો કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ખેડૂતોને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ રસ્તાઓ એટલે ખાસ કરીને નાગરિકોના અવર જવરના અધિકારોને અવરોધે અને અનિશ્ચિત સમય માટે જે છે અવરોધિત કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે જે રીતના હાલમાં ખેડૂતો દ્વારા જે છે જે રીતના વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, એ મુદ્દે જે છે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં નિવેદન આપ્યું છે કે ખેડૂતોને જે છે વિરોધ કરવાનો, ખેડૂત શું કોઈ પણ વર્ગને છે દેશની અંદર વિરોધ કરવાનો અધિકાર પ્રાપ્ત છે. બરાબર છે, ભારત એક દેશ છે, કેવો દેશ છે? લોકશાહીનો દેશ છે. બરાબર છે, તેવામાં કોઈ પણ લોકો જે છે વિરોધ કરી શકે છે, પણ એનાથી જે છે સામાન્ય લોકોને નુકસાન થવું જોઈએ નહીં, એ બાબતનો પણ જે છે સુપ્રીમ કોર્ટે ઉલ્લેખ કર્યો. વિરોધ કરવાનો અધિકાર, જો કે વિરોધ કરવાનો અધિકાર એ મૂળભૂત અધિકારો હેઠળ સ્પષ્ટ અધિકાર નથી, પરંતુ કલમ 19 હેઠળ વાણી અને અભિવ્યક્તિના સ્વતંત્રતા અધિકાર હેઠળ જે છે એ તેનો સમાવેશ કરી શકાય છે. મતલબ કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર જે છે આપણા બંધારણમાં કલમ 19 હેઠળ આપેલો છે કે તમારે જે કંઈ વસ્તુ અભિવ્યક્ત કરવી હોય તમે કરી શકો, જેને અંતર્ગત જે છે વિરોધના અધિકારને સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. હવે ડિટેલમાં જોઈએ, અનુચ્છેદ 19 અ શું કહે છે? અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર, ખાસ કરીને અધિકાર સરકારના આચરણ પર મુક્ત મને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો જે છે અધિકાર આપે છે. કલમ 19(1)(b) રાજકીય હેતુ માટે યુનિયન બનાવવા માટે એસોસિએશનનો અધિકાર જરૂરી છે. સરકારના નિર્ણયોને સામૂહિક રીતે પડકારવા માટે તેની રચના કરી શકાય છે. ત્યારબાદ કલમ 19(c) શાંતિપૂર્ણ એસેમ્બલીનો અધિકાર, લોકોને પ્રદર્શનો આંદોલનો જાહેર સભાઓ દ્વારા સરકારની ક્રિયાઓ સામે પ્રશ્ન અને વાંધો ઉઠાવવાનો અને સતત વિરોધ ચળવળો શરૂ કરવાની મંજૂરી આપે છે. તો આ રહ્યા આ બંધારણના અમુક કલમ, જેમાં જે છે સ્પષ્ટપણે એવું કીધું છે કે તમારે જે છે વિરોધ અથવા તો જે કંઈ ચળવળ કે એવું કરવું હોય તો તમે કરી શકો છો. પણ સાથે સાથે સુપ્રીમ કોર્ટે એ બાબતને પણ ટાંકી છે કે જેનાથી લોકોને કહેવાય ને કે રૂટીન લાઈફની અંદર જે છે કોઈ ડિસ્ટર્બન્સ ક્રિએટ ના થવું જોઈએ. બાકી વિરોધ કરવાનો જે છે અધિકાર છે, ઇવન તો આપણા પ્રથમ વડાપ્રધાન એટલે કે જવાહરલાલ નહેરુએ પણ એક વખત કીધું હતું કે સરકાર પ્રત્યે વિરોધ એ તો જે છે લોકશાહી માટે એક જાગૃતિની નિશાની છે. બરાબર છે, કે પ્રજા જે છે જાગૃત થઈ રહી છે, પ્રજાની જાગૃતિની નિશાની છે વિરોધ. બરાબર છે, ત્યારબાદ જોઈએ કે વિરોધના અધિકાર પર પ્રતિબંધ. કલમ 19(2) વાણીની અભિવ્યક્તિની સ્વતંત્ર અધિકાર પર વ્યાજબી નિયંત્રણો લાદે છે. આ વ્યાજબી પ્રતિબંધો જે છે એ નીચેના આધારો પર લાદવામાં આવ્યા છે. પછી કે તમે વાણીની અભિવ્યક્તિના નામે જે છે કોઈ પણ વસ્તુનો વિરોધ ના કરી શકો, જેમ કે જો તમારા વિરોધ પ્રદર્શનથી જે છે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા જે છે એ જોખમાતી હોય તો આ વિરોધ પ્રદર્શન જે છે એ વ્યાજબી નથી. ત્યારબાદ રાજકીય સુરક્ષા. બરાબર છે, તમારા આ વિરોધ પ્રદર્શનથી જે કોઈ પણ પ્રકારે રાજકીય સુરક્ષા જે છે એ જોખમાય શકું કે તો પણ જે છે આ વિરોધનો અધિકાર તમારી પાસે છીનવી લેવામાં આવશે. ત્યારબાદ વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો. બરાબર છે, હવે આ પ્રકારના જે છે ખાસ કરીને આ મુદ્દાની અંદર આપણે જોઈએ. ત્યારબાદ જોઈએ તો કે જાહેર વ્યવસ્થા, પછી શિષ્ટાચાર અથવા તો નૈતિકતા. બરાબર છે, તો આ અમુક મુદ્દાઓ એવા છે કે જેમાં પછી અદાલતનો અનાદર, આ બધા વિરોધ પ્રદર્શન જે છે તમે કરી ના શકો, જેનાથી જે છે નીચેની બાબતો જે છે એ જોખમાતી હોય. ત્યારબાદ વધુમાં વિરોધ દરમિયાન હિંસાનો આશરો લેવો એ નાગરિકોની મૂળભૂત ફરજનું ઉલ્લંઘન છે. કે તમે જે છે કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવે તમે હિંસાનો આશરો ન લઈ શકો, એ તમારાથી જે છે ના લેવાય, એ મૂળભૂત અધિકારોનો ભંગ છે. તો આવામાં જે છે તમારી પાસેથી જે છે એ રાઇટ્સ અગેન્સ્ટ ધ પ્રોટેસ્ટ જે છે એ છીનવી લેવામાં આવે છે. ભારતના બંધારણની કલમ 51(a) દરેક નાગરિકને મૂળભૂત ફરજો હેઠળ જાહેર સંપત્તિનું રક્ષણ કરવા અને હિંસાથી દૂર રહેવાની જોગવાઈ કરે છે.
તો આ એક ખાસ બાબત યાદ રાખવાની, બરાબર છે? ભારતના બંધારણની કલમ કઈ છે? 51A, બરાબર છે, જે નાગરિકોને જે છે ખાસ કરીને જાહેર સંપત્તિનું રક્ષણ કરવાની, હિંસાથી દૂર રહેવાની જોગવાઈ કરે છે. સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ આપણે જોઈએ તો કે સુપ્રીમ કોર્ટે 2019માં શાહીનબાગના વિરોધને લગતી અરજી પર સુનાવણી કરતી વખતે જે છે એ કીધું હતું કે કાયદાને વિરુદ્ધ શાંતિપૂર્ણ વિરોધ કરવાના અધિકારને યથાવત રાખ્યો હતો. બરાબર છે કે તમે શાંતિપૂર્ણ વિરોધ કરો ત્યાં સુધી બધી વસ્તુ બરાબર છે, પણ જો જે છે એની અંદર તમે જાહેર રસ્તાઓ પર જે છે અને જાહેર સ્તરો પર અનિશ્ચિત સમય માટે કબજો કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે મજદૂર કિસાન શક્તિ સંગઠન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્ય એક કેસમાં તેના 2018ના ચુકાદાનો ઉલ્લેખ કર્યો છે અને દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શનથી સંબંધિત. ઓકે, ત્યારબાદ જે છે ન્યૂ ટોકી છે આપણો નવી કવાટ. તાજેતરમાં ભારત, અમેરિકા, ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રીઓએ વર્ચ્યુઅલ મિટિંગમાં ભાગ લીધો હતો. આ બેઠક પશ્ચિમ એશિયાના ભૌગોલિક રાજનીતિમાં પરિવર્તન અને મધ્ય પૂર્વમાં બીજી કવાટ જેવા જૂથની રચનાનું મજબૂત અભિવ્યક્તિ છે અને આ નવા જૂથમાં ભારતની ભાગીદારી એ તેની વિદેશ નીતિમાં પરિવર્તન દર્શાવે છે. એ તો નવા એક પરિવર્તનના જે છે અહીં આપણે સંકેત જોવા મળ્યા છે કે ભારત, અમેરિકા અને ઇઝરાયલ જે છે અને સંયુક્ત આરબ અમીરાત જે છે એ લોકોએ ખાસ એના વિદેશમંત્રીઓએ વર્ચ્યુઅલ મિટિંગમાં ભાગ લીધો હતો અને એશિયાની અંદર પણ જે છે ખાસ કરીને પશ્ચિમ એશિયામાં એક કવાટ જેવા નવા જૂથની રચના કરવા માટે જે છે એ બંને ભેગા થયા હોવાનું માનવામાં આવે છે. આ વિશે થોડી ડિટેલમાં જોઈએ કે નવા જૂથની રચના માટેના જવાબદાર પરિબળો કયા છે. એ સૌથી પહેલાં તો અબ્રાહમ રેકોર્ડ. અબ્રાહમ રેકોર્ડ દ્વારા ઇઝરાયલ અને યુનાઇટેડ આરબ અમીરાત વચ્ચેના ઔપચારિક રાજદ્વારી સંબંધો ફરીથી શરૂ થયા પછી આ નવું જૂથ જે છે એ શક્ય છે. બીજું, એ તુર્કીના પ્રાદેશિક વર્ચસ્વનો સામનો કરવો. નવી કોર્ટ ભારત, આરબ અમીરાત અને ઇઝરાયલ વચ્ચેના હિતોનું સંકલનનું જે છે એ પરિણામ હોવાનું કહી શકાય. બીજું, કે તુર્કીના રાષ્ટ્રપતિ રેસોપ ઓર્ડોગન દ્વારા ઇસ્લામિક વિશ્વનું નેતૃત્વ કરવાના સ્પષ્ટ દાવાઓ વચ્ચે એશિયા માટે અમેરિકાની એક મહત્વ ભૂમિકા રહેશે અને અમેરિકા સ્પષ્ટપણે ચીનના વર્ચસ્વને નાથવા માટે મધ્ય પૂર્વમાં તેના પગલાંને ઘટાડવા અને એશિયામાં તેની જે છે હાજરી વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે કે સતત અમેરિકા એ જ પ્રયાસમાં છે કે ચીનનું વર્ચસ્વ ના વધવું જોઈએ. એટલા માટે જ એશિયાની અંદર જેટલી પણ મૂવમેન્ટ થશે તો અમેરિકા જે છે એની હંમેશા એમાં સક્રિય હાજરી તમને જોવા મળશે. એ વસ્તુ તમે નોટ કરી રહ્યા છો વિદ્યાર્થીઓ. ચીનની વધતી જતી દ્રઢતાને રોકવા માટે અમેરિકાએ તેની એશિયા નીતિ હેઠળ કવાડ ઇનિશિયેટિવ અને ઇન્ડો પેસિફિક નરેટિવ વગેરે શરૂ કર્યા છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે હવે ભારત માટે જે છે ખાસ કરીને ત્યારબાદ ભારત માટે હવે મહત્વ પ્રાદેશિક અભિગમ તરફ શિફ્ટ. ચાર દેશોની બેઠક દર્શાવે છે કે ભારત હવે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને બદલે એક સંકલિત પ્રાદેશિક નીતિ તરફ વ્યક્તિગત રીતે આગળ વધવા માટે તૈયાર છે. કે હવે દ્વિપક્ષીય સંબંધોને બદલે જે છે વ્યક્તિગત રીતે પણ ભારત હવે વધી શકે છે આગળ. ભારતનો પશ્ચિમ તરફનો ઝોક, જેમ ઇન્ડો પેસિફિકે પૂર્વ તરફ ભારતનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો છે, એ જ રીતે ગ્રેટર મિડલ ઇસ્ટની કલ્પનાએ પશ્ચિમ તરફ વિસ્તારેલા પાડોશી દેશો સાથે ભારતની સગાઈને મોટી પ્રેરણા પૂરી પાડી છે. અહીં ખાસ એવામાં જે છે જોવા જઈએ છે કે જે રીતના ભારતે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ધીરે ધીરે પોતાની પકડ મજબૂત કરતું જાય છે, સાથે સાથે પશ્ચિમ તરફ પણ જે છે ભારત પોતાનો ઝોક વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનનો મુકાબલો, તો કે આ નવું જૂથ તુર્કી સાથે પાકિસ્તાનના વધતા જોડાણ અને અરેબિયન ગલ્ફ અને સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયામાં તેના પરંપરાગત રીતે મજબૂત સમર્થકોથી અલગ થવાથી પણ પ્રેરિત છે. જે રીતે તુર્કી જે છે કન્ટ્રી પાકિસ્તાન સાથે જોડાઈ રહ્યું છે, તો એની સામે ભારત જે છે યુનાઇટેડ આરબ અમીરાત સાથે જે છે જોડાઈ અને પોતાને જે છે એક અલગ સમર્થકો પણ જે છે ઊભા કરી રહ્યું છે. સાથે સાથે ભારતે નવા જૂથમાં તમામ દેશો સાથે વાઇબ્રન્ટ દ્વિપક્ષીય સંબંધો બનાવ્યા છે. તે યુએસ, ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે કવાડનું સભ્ય છે. પૂર્વ એશિયામાં સમાન ચિંતાઓ અને અસામાન્ય હિતો ધરાવે છે. ઇઝરાયલ ભારતને ટોચના સંરક્ષણ સપ્લાયર્સમાંનું એક છે. યુએઈ ભારતની ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે અને લાખો ભારતીય કામદારોને જે છે હોસ્ટ કરે છે. કે તમને ખ્યાલ જ હશે કે સંયુક્ત આરબ અમીરાત જે છે લાખો ભારતીયો જે છે હાલમાં ત્યાં કામ કરી રહ્યા છે. બરાબર છે, લાખો ભારતીયોને જે છે રોજગારી પૂરી પાડી રહ્યું છે.
બરાબર છે, તો આમાં તેની સાથે પણ સારા સંબંધ હોવા જે છે એ ખૂબ જ જરૂરી બની જાય છે. ત્યારબાદ જે છે એ ન્યૂ ટોપિક જે છે એ છે કે પાકિસ્તાન જે છે એને આ વર્ષે પણ FATF ગ્રે લિસ્ટમાં યથાવત રાખવું છે. સૌથી પહેલાં તો જોઈએ કે FATF શું છે. બરાબર છે કે FATFની વાત કરીએ તો ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, બરાબર છે, એટલે કે FATF. હવે ખાસ કરીને જે છે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે જે છે શું નિર્ણય લીધો છે, તો કે લોકોએ પાકિસ્તાનને ગ્રે લિસ્ટ અથવા તો વધારેલી મોનિટરિંગ લિસ્ટમાં જે છે બરકરાર રાખ્યો છે. હવે અહીં જે છે ખાસ ધ્યાનમાં લેવાની બાબત એ છે કે સતત ત્રીજી વખત પાકિસ્તાનને જે છે એ FATF ગ્રે લિસ્ટમાં રાખ્યું છે. ગ્રે લિસ્ટ એ છે કે જે દેશની અંદર શંકાસ્પદ રીતે આતંકવાદી પ્રવૃત્તિઓ થતી હોય અથવા તો મની લોન્ડરિંગની જે છે પ્રવૃત્તિ થતી હોય તો એ દેશને જે છે જનરલી ગ્રે લિસ્ટમાં રાખવામાં આવે છે કે જેની ઉપર અમુક પ્રતિબંધો જે છે મૂકવામાં આવ્યા હોય. સાથે સાથે FATF જોર્ડન, માલી અને તુર્કીને પણ ગ્રે લિસ્ટમાં સામેલ કરવાની જાહેરાત કરી છે. જે આપણે પ્રીવિયસ ટોપિકમાં જોયું કે તુર્કી સાથે જે છે પાકિસ્તાનને સારા સંબંધો થઈ રહ્યા છે, મતલબ કે આ બંને દેશો જે છે હાલમાં અત્યારે ગ્રે લિસ્ટમાં સમાવિષ્ટ છે. ઉપરાંત બોત્સવાના અને મોરિશિયસને જે છે ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હવે સમજીએ કે જે છે આ શું છે. એકચ્યુઅલી વૈશ્વિક FATF માપદંડોને અસરકારક રીતે લાગુ કરવામાં નિષ્ફળતા અને યુએન દ્વારા નિયુક્ત આતંકવાદી જૂથોના વરિષ્ઠ નેતાઓ અને કમાન્ડરોની તપાસ કાર્યવાહીના પ્રગતિના અભાવે પાકિસ્તાનને આ સ્થિતિમાં જાળવી રાખવામાં આવ્યું છે. કે વખતો વખત જે છે FATF દ્વારા જે કંઈ માપદંડો બનાવવામાં આવ્યા હતા એ માપદંડો જે છે એનું પાલન કરવામાં જે છે પાકિસ્તાન નિષ્ફળ નીવડ્યું. બરાબર છે. અને આ ઉપરાંત યુએન દ્વારા જે છે જે રીતના વૈશ્વિક આતંકવાદીઓના નામ આપવામાં આવ્યા હતા અને એ જૂથોના જે છે એ નેતાઓ, બરાબર છે, એમનું પણ જે છે નામ આપવામાં આવ્યું હતું, પણ પાકિસ્તાને જે છે એમાં કોઈ જે કંઈ ખાસી એવી પ્રગતિ જે છે પ્રાપ્ત નહોતી કરી, જેને પરિણામે જે છે એને FATFની અંદર જે છે એ ગ્રે લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું છે. પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં રહેશે જ્યાં સુધી તે જૂન 2018 સંમત થયેલા મૂળ એક્શન પ્લાનમાં સમેત તમામ વસ્તુઓ તેમજ FATFના પ્રાદેશિક ભાગીદાર એશિયા પેસેફિક ગ્રુપ દ્વારા 2019 સબમિટ કરાયેલ સમાંતર એક્શન પ્લાનનો સમાવેશ નહીં કરે ત્યાં સુધી તમામ વસ્તુ જે છે કેવી રહેશે, અકબંધ રહેશે. હવે આના વિશે જે છે થોડું ડિટેલમાં જોઈએ તો કે FATF એ જૂન 2018 પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યા બાદ 27 એક્શન પ્લાન જાહેર કર્યો હતો અને આ એક્શન પ્લાન મની લોન્ડરિંગ અને આતંકવાદી ધિરાણને રોકવા સાથે સંબંધિત છે. મની લોન્ડરિંગ એટલે શું, જે છે તમને પ્રશ્ન થયો છે. મની લોન્ડરિંગ એટલે કે સામાન્ય રીતે કોઈ કાળા નાણાંને જે છે જ્યારે મતલબ કે બ્લેક મનીને જ્યારે વ્હાઇટ મનીમાં જે છે ટ્રાન્સફર કરવામાં આવે, કાયદેસરના નાણાં બનાવવામાં આવે એને કહેવાય મની લોન્ડરિંગ. બરાબર છે. અને આતંકવાદી ધીરાને રોકવા સાથે સંબંધિત છે. તો આ બંને પ્રવૃત્તિઓ, એક તો મની લોન્ડરિંગ અને બીજું આતંકવાદીને જે છે આર્થિક મદદ કરવી, આ બંને પ્રવૃત્તિ જે છે હાલ પાકિસ્તાન કરી રહ્યું છે. પાકિસ્તાને 2008 આ યાદીમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હતું, 2009 આ યાદીમાંથી હટાવી લેવામાં આવ્યું હતું. બરાબર છે. ત્યારબાદ 2012 લઈને 15 સુધી તેને વધુ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું હતું. પાકિસ્તાનના ગ્રે લિસ્ટમાં સમાવેશ થવાથી તેની વૈશ્વિક સંસ્થાઓ જેમ કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી નાણાકીય સહી મેળવવાની શક્યતાઓ પર પ્રતિકૂળ અસર પડી શકે. હવે જે છે પાકિસ્તાન કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, વર્લ્ડ બેંક છે, એશિયન ડેવલપમેન્ટ છે, એની પાસેથી નાણાકીય સહાય, ખાસ કરીને નાણાકીય સહાય પ્રાપ્ત નહીં કરી શકે. ત્યારબાદ આપણે FATF વિશે જોઈએ. એક આંતર સરકારી સંસ્થા છે જેની સ્થાપના 1989 પેરિસમાં G7 સમિટ દરમિયાન કરવામાં આવી હતી. તે દેશની મની લોન્ડરિંગ વિરોધી અને આતંકવાદ વિરોધી ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તાકાતનું મૂલ્યાંકન કરે છે, જોકે તે વ્યક્તિગત બાબતમાં દખલ કરતું નથી. ઉદ્દેશ્યની વાત કરીએ તો તેનો હેતુ મની લોન્ડરિંગ, આતંકવાદી ધિરાણ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સિસ્ટમની અખંડિતતા માટેના અન્ય સંબંધિત જોખમ સામે લડવા માટેના ધોરણો નક્કી કરવાનો છે અને કાયદાકીય નિયમનકારી અને ઓપરેશનલ પગલાંના અસરકારક અમલીકરણને પ્રોત્સાહન આપવાનો છે.
હવે આ સંસ્થા જે છે એનું વડું મથક તેનું સચિવાલય જે છે એ પેરિસમાં ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ ના મુખ્યાલયમાં આવેલું છે અને હાલમાં જે છે એમાં કુલ 39 સભ્યો છે જેમાં બે પ્રાદેશિક સંસ્થાઓ યુરોપિયન કમિશન અને ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલનો સમાવેશ થાય છે અને ભારત પણ જે છે એ હાલમાં એફએટીએફનું સદસ્ય છે. હવે ગ્રે લિસ્ટ વિશે જોઈએ. જે દેશોને ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગને સમર્થન આપવા માટે સુરક્ષિત આશ્રયસ્થાન માનવામાં આવે છે તેમને એફટીએફ જે છે એ ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવે છે. મતલબ આતંકવાદીઓ માટે જે દેશ આતંકવાદીઓને જે છે આશ્રયસ્થાન આપે છે આતંકવાદીઓ અને એ બધા ગ્રુપના જે છે કાળા નાણાંને અથવા તો એમ કહેવાય કે બ્લેક મનીને જે છે જે સફેદ નાણું કરી આપે છે એવા દેશોને જે છે એફએટીએફ ગ્રે લિસ્ટમાં મૂકે છે. આ સૂચિમાં સમાવેશ સંબંધિત દેશ માટે ચેતવણી તરીકે કામ કરે છે તે બ્લેક લિસ્ટમાં પણ સામેલ થઈ શકે છે. સતત જે છે 3-4 વર્ષ સુધી જો એ ગ્રે લિસ્ટમાં રહ્યું તો પછી એને છેવટે બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે છે. બ્લેક લિસ્ટમાં સામેલ થયા બાદ તેના ઉપર સંપૂર્ણપણે જે છે આર્થિક પ્રતિબંધ મૂકવામાં આવે છે. બિન સહકારી દેશો અથવા તો પ્રદેશો તરીકે ઓળખાતા દેશો બ્લેક લિસ્ટમાં સામેલ છે. આ દેશો જે છે આતંકવાદી ભંડોળ અને મની લોન્ડરિંગ પ્રવૃત્તિમાં સમર્થન આપે છે. એફએટીએફ નિયમિતપણે દેશોને સામેલ કરવા અથવા તો દૂર કરવા માટે આ સૂચિમાં સુધારો કરતી રહ્યું છે. હાલમાં ઈરાન ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા ઉચ્ચ જોખમના અધિકાર ક્ષેત્ર અથવા તો બ્લેક લિસ્ટમાં છે ઓલરેડી. બરાબર છે. ઈરાન અને કોરિયા બંનેને જે છે એ હાલમાં બ્લેક લિસ્ટમાં રાખવામાં આવ્યા છે કે ત્યાં સૌથી વધારે જોખમ જોવા મળ્યું છે. ઓકે, તો આ વાત હતી પાકિસ્તાનને જે છે બ્લેક લિસ્ટમાં સામેલ કરવાની. ત્યારબાદ હવે આપણે જે છે ન્યૂ ટોપિક જોઈએ એ છે નવી જનીન સંપાદન તકનીક. તાજેતરમાં ભારતીય નિયમનકારો માટે નવી જનીન સંપાદન ટેકનોલોજી પર વિચારણા કરવાનો પ્રસ્તાવ લગભગ 2 વર્ષથી જીનેટિક એન્જિનિયરિંગ અપ્રેઝલ કમિટી પાસે પેન્ડિંગ છે. ઓકે, જો હવે નવી જનીન સંપાદન તકનીક મતલબ એ આજે જે અત્યારના સમયનું એડવાન્સ સાયન્સ કહેવાય છે, જીનેટિક સાયન્સ જીનેટિક એન્જિનિયરિંગ જે છે હાલનું એક જે છે એડવાન્સ સાયન્સ છે. હવે જમીન સંપાદન એટલે કે મતલબ જીનોમ એડિટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે કે માણસ જે છે એ મતલબ એના કોષમાં જે છે ડીએનએના બનેલા કોષ હોય છે. બરાબર, સૌથી નાનો એકમ જે ડીએનએ, આ ડીએનએની અંદર જ્યારે ફેરફાર કરવામાં આવે એને કહેવાય જીનોમ એડિટિંગ. મનુષ્યની વાત કરીએ તો કોષમાં 23 જોડી રંગસૂત્રો આવેલા છે જેમાં ફેરફાર કરવાને જીનોમ એડિટિંગ તરીકે ઓળખવામાં આવે છે. એ તકનીકોનો સમૂહ છે જે વૈજ્ઞાનિકોને સજીવના ડીએનએમાં ફેરફાર કરવાની ક્ષમતા પ્રદાન કરે છે અને એ સજીવમાં ઇચ્છિત પરિવર્તન લઈ આવી આ તકનીકો જે છે જીનોમમાં ચોક્કસ સ્થાનો પર આનુવંશિક સામગ્રી ઉમેરવા દૂર કરવા અને બદલાવવામાં મદદરૂપ છે. જેમ કે આપણે વાત કરીએ એ સપોઝ કે કૃષિ પેદાશોની વાત કરીએ તો હાલમાં તમે જોઈ શકો છો એમ કે બીટી કપાસ બીટી રીંગણ આ બધી અલગ અલગ જે છે એ જીનોમ એડિટિંગવાળી જે છે એ આપણે કૃષિના પાકો જે છે જોવા મળ્યા. સપોઝ કે બીટી કપાસ છે તો એ કપાસની એવી જાત છે કે જેની અંદર જે છે ડીએનએની અંદર વૈજ્ઞાનિકો દ્વારા ફેરફાર કરવામાં આવ્યો હતો અને એમાં જે છે ઇચ્છિત પરિવર્તનો લેવામાં જે છે એ સફળ થયા હતા. તો આ પ્રકારે જે છે ખાસ કરીને હવે જોઈએ કે ભારતીય કૃષિ સંશોધન સંસ્થા હવે સાઇટ ડાયરેક્ટ ન્યુક્લિયસ 1-2 જેવી નવી ટેકનોલોજી તરફ વળી છે. આ નવી ટેકનોલોજીનો હેતુ શું છે? ક્લસ્ટર્ડ રેગ્યુલરી ઇન્ટરસ્પેટ શોર્ટ પેરિટ્રોમિક રિપીટ્સ જેવા જનીન સંપાદન સાધનોનો ઉપયોગ કરી અને સંવર્ધન પ્રક્રિયામાં ચોકસાઈ અને કાર્યક્ષમતા લાવવાનો છે, જેના વિકાસકર્તાઓને વર્ષ 2020માં રસાયણશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ પ્રકારનું સંશોધન માટે જે છે 2020માં જે તે વૈજ્ઞાનિકોને પણ જે છે નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો. તો એક આ સારું જે છે આ પ્રકારનું સંશોધન હાલમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. હવે જીનોમ એડિટિંગમાં વિવિધ ડીએનએ સાઇઝિંગ એન્ઝાઇમ્સનો ઉપયોગ સામેલ છે જે પૂર્વ નિર્ધારિત સ્થાન પર ડીએનએને કાપવા અલગ કરવા માટે વિવિધ ડીએનએ બંધનકર્તા પ્રણાલીની શ્રેણી દ્વારા નિર્દેશિત કરવામાં આવે છે. હવે આનાથી પરંપરાગત ટ્રાન્સજેનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વિના છોડને આનુવંશિક રીતે સંશોધિત કરવાની મંજૂરી હવે મળી જશે. આનો અર્થ એ છે કે છોડમાં ફક્ત તે જનીન બદલવામાં આવે છે જે છોડમાં પહેલેથી જ હાજર છે, એટલે કે કોઈ બાહ્ય જનીનનો ઉપયોગ કરવામાં આવતો નથી. સમજાણો, હવે આમાં આમાં જે છે ફેરફાર
ઘણી વખત બીટી કપાસની અંદર એવું કેવું થતું કે સપોઝ કે એ કપાસ જે છે એની સાઇઝ જે છે વધારે, અથવા તો તમે જોતા હશો અત્યારે ઘણા ફળ જે છે એ ખૂબ જ મોટી સાઇઝના આવે છે, એમાં શું કરે છે બહારના જનીન જે છે એની અંદર એડ કરે છે જેના લીધે એની સાઇઝ વધે છે. પણ અહીં કેવું થશે કે છોડમાં ફક્ત એ જનીન જ બદલવામાં આવે છે કે જે પહેલેથી હાજર છે, બાહ્ય જનીન કોઈ ઉમેરતા નથી, અંદરના જનીનમાં જ જે છે ફેરફાર કરવામાં આવે છે. જ્યારે પ્રોટીન બહારની પ્રજાતિમાં આવે છે ત્યારે તેની સલામતી માટે તેનું પરીક્ષણ કરવું જરૂરી છે, કેમ કે ઘણી વખત જે છે એના જે છે એ સાઇડ ઇફેક્ટ પણ ઘણી બધી થતી હોય છે. પરંતુ આ ટેકનિકમાં પ્રોટીન પહેલેથી પ્લાન્ટમાં હાજર જ છે એટલે સલામતીના કારણોસર પણ જે છે આ ખૂબ જ સુરક્ષિત તકનિક આપણે કહીશું, જેમાં ટેકનોલોજી દ્વારા થોડો ફેરફાર કરવામાં આવી રહ્યો છે, જેમ કે કુદરત મ્યુટેશન દ્વારા કરે છે. તે કુદરતી પરિવર્તન અથવા તો પરંપરાગત સંવર્ધન પદ્ધતિઓ કરતાં વધુ ગતિશીલ અને સચોટ છે, જેમાં અજમાયશ અને ભૂલ અને બહુવિધ સંવર્ધન ચક્રનો સમાવેશ થાય છે, અને સંભવત રીતે જે છે આ સફળ થયું તો એક નવી હરિયાળી ક્રાંતિ બની રહે છે આ પ્રકારનો પ્રોજેક્ટ. કે ત્યારબાદ જે છે આપણે જોઈએ આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન વિશે. તાજેતરમાં વડાપ્રધાને આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનની શરૂઆત કરી હતી. હવે કી પોઈન્ટ જોઈએ તો કે દેશભરમાં હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે આ સૌથી મોટી અખિલ ભારતીય યોજનામાંની એક છે. ભારતની અત્યાર સુધીની સૌથી મોટામાં મોટી જે છે એ હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજના છે આયુષ્યમાન ભારત. આ નેશનલ હેલ્થ મિશન ઉપરાંત 10 જેટલા હાઈક્રોસ રાજ્યોમાંથી 17,788 ગ્રામીણ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોને સમર્થન આપશે, અને દેશભરમાં 11,024 શહેરી આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોની સ્થાપના. આના દ્વારા એમ કહેવાય છે કે 5 લાખથી વધારે વસ્તી ધરાવતા તમામ જિલ્લાઓમાં એક્સક્લુઝિવ ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોક્સ દ્વારા ક્રિટિકલ કેર સેવાઓ ઉપલબ્ધ થશે, જ્યારે બાકીના જિલ્લાઓને રેફરલ સેવાઓ દ્વારા આવરી લેવામાં આવશે. બરોબર છે? તો આ એક પ્રકારે કહી શકાય કે ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાપ્ત જે છે યોજના બની રહેવાની છે, કેમ કે એક તો 17,788 ગ્રામીણ આરોગ્ય કેન્દ્રને આવરી લેશે, બીજું દેશભરમાં 11,024 જેટલા શહેરી આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોની સ્થાપના કરશે, અને આના દ્વારા 5 લાખથી વધુ વસ્તી ધરાવતા તમામ જિલ્લાઓમાં એક્સક્લુઝિવ ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોક્સ દ્વારા જે છે ક્રિટિકલ સેવાઓ ગંભીર રોગની સેવાઓ પણ જે છે ઉપલબ્ધ થશે, જ્યારે બાકીના જિલ્લાઓને રેફરલ સેવાઓ દ્વારા આવરી લેવાનો પ્લાન છે. આની અંદર ખાસ કરીને શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં એક મજબૂત જાહેર આરોગ્ય માળખાને સુનિશ્ચિત કરવું, બીજું કે જે જાહેર આરોગ્યની અંદર કટોકટીની પરિસ્થિતિઓ અથવા તો રોગના પ્રકોપનો સામનો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કે ઉદ્દેશ એવો છે કે એવું કોઈ એક પર્ટિક્યુલર ક્ષેત્રને ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જે છે એક મજબૂત જાહેર માળખાને સુનિશ્ચિત કરવું, જેથી જાહેર આરોગ્યની અંદર ખાસ કરીને કટોકટીની પરિસ્થિતિઓ અથવા તો રોગનો પ્રકોપ હોય તો એ બધા બાબતોમાં જે છે મહત્વપૂર્ણ ભૂમિકા જે છે નિભાવશે. બ્લોક જિલ્લા પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે જે છે સર્વેલન્સ લેબોરેટરીના નેટવર્ક દ્વારા આઈટી સક્ષમ રોગ સર્વેલન્સ સિસ્ટમની સ્થાપના કરશે, બીજું કે તમામ આરોગ્ય જાહેર આરોગ્ય પ્રયોગશાળાઓને એકીકૃત આરોગ્ય માહિતી પોર્ટલ દ્વારા જોડવામાં આવશે, જે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિસ્તરણ કરવામાં આવશે. બાદ ખાસ કરીને સ્વચ્છ ભારત મિશન, જલ જીવન મિશન, ઉજ્જવલા પોષણ અભિયાન અને મિશન ઇન્દ્રધનુષ જેવી યોજનાઓને કરોડો લોકોને રોગથી બચાવ્યા છે હાલની તારીખમાં. બીજું કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ 2 કરોડથી વધુ ગરીબોને મફત સારવાર મળી છે, અને આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન દ્વારા સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે હાલની તારીખમાં, જે ખૂબ જ સારી બાબત કહી શકાય. તો આ મુદ્દો હતો આયુષ્યમાન ભારત. બરાબર છે? એની અંદર જે છે આપણે જોયું, બરાબર છે, કે દેશની સૌથી મોટા મોટી હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજના બનીને રહેવાની છે. ત્યારબાદ આપણે જોઈએ ડ્રગ વ્યસન અને ભારત વિશે. તાજેતરમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ભલામણ કરી છે કે નેશનલ ફંડ ફોર ડ્રગ કંટ્રોલનો ઉપયોગ માત્ર પોલિસિંગ પ્રવૃત્તિઓને બદલે વ્યસન મુક્તિ કાર્યક્રમો કરવા માટે પણ કરવો જોઈએ. કે હાલની તારીખે જે છે જે પ્રકારે નેશનલ ફંડ ફોર ડ્રગ કંટ્રોલનો ઉપયોગ પોલિસિંગ પ્રવૃત્તિમાં જ થાય છે, તો એની જગ્યાએ જે છે વ્યસન મુક્તિ કાર્યક્રમો કરવામાં પણ જે છે આ પ્રકારના ફંડનો ઉપયોગ થવો જોઈએ એવી ભલામણ જે છે એ સામાજિક ન્યાય અને સશક્તિ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે.
નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇટ્રોપિક સબસ્ટન્સ અધિનિયમ 1985માં વ્યાખ્યાયિત કર્યા મુજબ નાની માત્રામાં ડ્રગ્સને ગુનામુક્ત બનવાની દરખાસ્ત પણ નાણાં મંત્રાલય મહેસૂલ વિભાગને મોકલવામાં આવી હતી.